ઓટો લોકો ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 રચનાઓ રચના નંબર ઉદાહરણ છે 11.1 આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો રચના નંબર 11.1 11.2 અને 11.3 એ રચના માટેની પાયાની રચનાઓ છે જો એ ત્રણ રચનાઓ આપણને આવડી જશે તો પછી લગભગ બીજી કોઈ રચનાઓ દોરવામાં બહુ તકલીફ પડશે નહીં એટલે આ ત્રણેય રચના ખૂબ ધ્યાનથી શીખવી રચના નંબર 1 આપેલા ખૂણાનો દ્વિભાજક રચો બરાબર છે હવે દ્વિભાજક એટલે દ્વિભાજક કોને કહેવાશે કે જે આપેલા ખૂણાને દ્વિ એટલે કે બે બે સરખા ભાગમાં વહેંચે બરાબર છે આવા કોઈ કિરણને આપેલા ખૂણાનો દ્વિભાજક કહે છે જેમ કે માની લો કોઈ ખૂણો આપણે આ પ્રમાણે દોર્યો છે બરાબર અને એનું માપ છે માની લો કે 80 છે આ ખૂણાનું માપ 80 છે બરાબર તો આપણે એવું કોઈ કિરણ દોરવાનું છે આ પ્રમાણે કે એ આપેલા ખૂણાને બે સરખા ભાગમાં વહેંચે એટલે કે આ ખૂણાનું માપ પણ 40 મળે અને આ ખૂણાનું માપ પણ 40 મળે બરાબર છે તો આવું જે કોઈ કિરણ હોય એ આપેલા ખૂણાનું દ્વિભાજક કહેવાય છે એટલે કે આપેલા ખૂણાને બે સરખા ભાગમાં વહેંચે એવું કિરણ આપણે દોરવું છે હવે રચના દોરવા માટે આપણે કોઈપણ પ્રકારની માપવાળી ફૂટપટ્ટી કે કોણમાપકનો ઉપયોગ કરતા નથી એમ જ દોરીશું તો પહેલાં લઈશું આપણે આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો શું આપ્યું છે પહેલો ખૂણો એ બી સી આપેલ છે તો આપણે કોઈપણ માપનો ખૂણો એ બી સી દોરી લો બરાબર છે તમને જે યોગ્ય લાગે એ માપનો ખૂણો તમે દોરી શકો છો આપણે ખૂણો દોરી દઈએ છીએ બરાબર છે ચાલો તો આ થઈ ગયો ખૂણો એ બી અને સી બરાબર છે તો ખૂણો એ બી સી આપેલ છે અને તેનો દ્વિભાજક રચવો છે બરાબર છે તો પહેલો મુદ્દો લઈશું આપણે બી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ બંને બાજુ કિરણ બી એ અને બી સીને છેડતું ચાંપ દોરો બરાબર છે હવે આપણે રચનાઓ દોરવા માટે આવું જે સાધન છે આપણે પરિકર આપણા કંપાસ બોક્સમાં આવે છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે હવે એ પરિકરની અંદર આ જે અણીવાળી ભાગ છે જે સ્થિર રહે છે બરાબર છે એ તમે કોઈક જગ્યાએ ગોઠવી દો આ પ્રમાણે તો એ કેવું રહે છે સ્થિર બરાબર અને પેન્સિલવાળો ભાગ તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે ચારે બાજુ ફેરવી શકો છો બરાબર તો જે કે અણી સ્થિર રહે છે એને તમે જ્યાં મૂકો એને આપણે શું કહીએ છીએ કેન્દ્ર બરાબર છે જેમ કે હું અહીંયા મૂકું છું તો શું થઈ ગયું આ બી કેન્દ્ર કારણ કે એ શું રહે છે સ્થિર છે એને આપણે ફેરવવાનું નથી જે પેન્સિલવાળો ભાગ છે બરાબર એ ચારે બાજુ આમ તમે ફેરવી શકો છો તો એને આપણે શું કહીશું યોગ્ય ચાંપનું અથવા યોગ્ય ત્રિજ્યાનું બરાબર છે એટલે આ જે ભાગ છે એ આપણો સ્થિર છે તો એને આપણે કેન્દ્ર માની લઉં અને પેન્સિલવાળો જે ભાગ ફરે છે એને આપણે શું માની લઉં ત્રિજ્યા બરાબર છે અહીંયા શું આપ્યું છે બી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ બંને બાજુ કિરણ બી અને બી સીને છેડતું ચાંપ દોરો હવે ચાંપ એટલે શું તમે આ પ્રમાણે આખું જો પરિકર ફેરી નાખશો બરાબર તો તમને શું મળશે એક વર્તુળ મળે આ પ્રમાણે બરાબર છે પણ તમે આખું વર્તુળ નહીં દોરો અને થોડોક નાનકડો હિસ્સો બતાવો વર્તુળનો નાનો હિસ્સો બતાવો તો આને આપણે શું કહીએ છીએ વર્તુળનું ચાંપ બરાબર છે તો અહીંયા આપણે શું લેવાનું છે બી કેન્દ્ર ફરી જે અણીવાળો ભાગ છે ક્યાં રાખીશું બી ઉપર બરાબર છે બી ઉપર રાખીને ત્રિજ્યા અડધાથી ઓછી જે તમે કિરણ બી સી દોર્યું છે એનું અડધું લઈ લો અંદાજે અહીંયા કોઈ આપણે માપ લેવાનું નથી તમને જેટલું યોગ્ય લાગેલું લઈ શકો છો યોગ્ય માપ લઈને એક ચાંપ દોરો આ ચાંપ દોરીએ છીએ આપણે બરાબર છે તો આ જે ચાંપ છે એ તમે જોઈ શકો છો એમ શું આપ્યું છે કિરણ બી એ તો આ કિરણ બી એ ને ક્યાં છેડે છે આ રહ્યો આ જે છેદ બિંદુ છે એનું નામ શું આપવાનું છે બિંદુ ઈ અને કિરણ બી સી ને તો આ કિરણ બી સી ને ક્યાં છેડે છે બિંદુ ડીમાં છેડે છે બરાબર ફરી બી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું ચાંપ દોરો જે કિરણ બી એ ને બિંદુ ઈમાં અને કિરણ બી સી ને બિંદુ ડીમાં છેડે છે બરાબર છે હવે એના પછી જુઓ અનુકૂળ ત્રિજ્યા લઈ ડી અને ઈને કેન્દ્ર લઈ ચાંપ દોરો શું કરવાનું છે હવે વારાફરતી એટલું જ માપ રાખી લો જુઓ ડી અને ઈ બરાબર માપ ફેરફાર કરો તો શું રાખીશું અડધાથી થોડું વધારે લઈ લેવાનું
डी अने ई है बराबर। चल आटलू माप लीधु आपणे, तो पहला कोने केन्द्र बनावीशुं? समझो अणी क्या मूकी छे? बिंदु डी उपर। तो डी ने केन्द्र लईने चाप दोरो, बराबर छे। एटलू ज माप राखो, माप बदलवानुं नथी। हवे कोने केन्द्र बनावीशुं? ई ने, अने चाप दोरो, बराबर। टूंकमां एक वखत डी ने केन्द्र बनावीने चाप दोरो, एक वखत ई ने केन्द्र बनावीने चाप दोरो। बंने बिंदु ज्यां छेड़े छे आ रह्यो, એને શું નામ આપો? બિંદુ એફ, બરાબર। તો આ થઈ ગયું બિંદુ એફ। છેલ્લો મુદ્દો શું આપ્યો છે? કિરણ બી એફ રચો, તો બી બિંદુમાંથી એફને જોડતું કિરણ પસાર કરી દો, બરાબર। તો તમે જોઈ શકો છો કે કિરણ બી એફ દોરતાની સાથે જ ખૂણો એ બી સી બે ભાગમાં વહેંચાઈ ગયો। પહેલો ખૂણો કયો મળ્યો? ખૂણો ઈ બી એફ, અને બીજો ખૂણો કયો મળ્યો? ખૂણો એફ બી સી। તો આ કિરણ બી એફ, કિરણ બી એફ એ આપેલા ખૂણા એ બી સીનો દ્વિભાજક છે, બરાબર છે। એક વખત ન ખ્યાલ આવે તો બીજી વાર ત્રીજી વાર પણ તમે આ વિડીયો જોઈને કઈ રીતે આપણે ચાંપ દોર્યા છે એ જોઈ શકો છો, બરાબર। ચાલો આપણે બીજી રચના લઈએ, રચના નંબર 11.2। આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના કરવી, તો આ પણ આપણા માટે ખૂબ મહત્ત્વની રચના છે। આ ત્રણ રચનાઓ આવડશે તો લગભગ બધી રચનાઓ ખૂબ સરળતાથી તમે શીખી શકશો। આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી, બરાબર છે। શું આપ્યું છે? આપેલો રેખાખંડ, તો એનો શું અર્થ થયો? કે કોઈ એક રેખાખંડ આ પ્રમાણે આપણને આપ્યો છે। માની લો કે આ રેખાખંડ એ બી છે, બરાબર। તો એ રેખાખંડ એ બીને શું આપ્યું છે? લંબ દ્વિભાજક। લંબ એટલે શું? કે જ્યાં છેડે ત્યાં કેટલા માપનો ખૂણો બનવો જોઈએ? 90 માપનો ખૂણો બનવો જોઈએ, એટલે કે કાટખૂણો મળે। જ્યાં છેડે ત્યાં શું મળે? કાટખૂણો બનવો જોઈએ। બીજું, દ્વિભાજક એટલે કે આ રેખાખંડ એ બીના બે સરખા ભાગ કરે એવો આપણે કોઈ રેખાખંડ, કિરણ કે રેખા દોરવાની છે, બરાબર। તો આ રેખાખંડ એ બીને એવી રીતે છેડતી રેખા કિરણ દોરો કે આ જે છે એનું માપ કેટલું મળે? 90, બરાબર। અને જેટલું અંતર આ બિંદુથી એ સુધીનું હોય એટલું જ અંતર બી સુધીનું હોય, એટલે શું કહેવાય? એ એમ બરાબર બી એમ। તો આવું જે કિરણ છે એને આપણે આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક કહીએ છીએ, બરાબર। રચના દોરીશું, આપ્યું છે આપણે આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો। રેખાખંડ એ બી આપેલ છે, કોઈ એક રેખાખંડ એ બી દોરી દઈએ છીએ આપણે। રેખાખંડ એ બી દોરો, યોગ્ય માપનું, જેટલું માપ યોગ્ય લાગેલું લઈ લો। આપણું પાનું હોય એને ધ્યાનમાં રાખીને લંબાઈ લેવી। તો આ થઈ ગયો રેખાખંડ એ બી। ચાલો બીજો મુદ્દો, બીજો મુદ્દો શું છે? અડધા એ બી કરતાં વધારે ત્રિજ્યા લઈ ક્રમશઃ એ અને બી કેન્દ્ર લઈ એ બીની બંને બાજુ ચાંપ દોરો। શું કરવાનું છે? અડધા એ બી કરતાં વધારે, એ બીની લંબાઈ આટલી છે, બરાબર। તો એને અડધી, અંદાજે કોઈ માપ ચોક્કસ લેવાનું નથી, બધું આશ્રિત લઈ લેવાનું, તો આ એનું અડધું થઈ ગયું, અડધાથી થોડું વધારે, બરાબર। તો અડધાથી થોડું વધારે આટલું, જેટલું યોગ્ય લાગે એટલું લઈ લેવાય। તો અડધા એ બી કરતાં વધારે ત્રિજ્યા લઈ, તો આટલી ત્રિજ્યા લઈ લીધા પછી શું કરવાનું છે? વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ એ બીની બંને બાજુ, એટલે એક એ બીની ઉપરની તરફ અને એ બીની નીચેની તરફ ચાંપ દોરો। તો આપણે એને કેન્દ્ર બનાવી દીધું છે, અણી ક્યાં રાખી છે? એ ઉપર, બરાબર। તો આ એને કેન્દ્ર લઈને ચાંપ માર્યું છે આપણે। બીજી વખતે શું કરવાનું? બીને કેન્દ્ર બનાવી દો, માપ એટલું જ રાખવાનું, માપ બદલવાનું નથી, અને ચાંપ દોરી દો, બરાબર। તો આ બંને ચાંપ, આ બંને ચાંપ જે આપણે દોર્યા છે એ જુઓ, બંને ચાંપ એકબીજાને પી અને ક્યુમાં છેડે છે। તો ઉપર જ્યાં છેડે છે આ રહી, બરાબર, બંને ચાંપ જે છેદબિંદુ છે એનું નામ શું આપ્યું છે આપણે? બિંદુ પી। અને આ નીચેને બંને ચાંપ છેડે છે એને શું નામ આપ્યું છે? બિંદુ ક્યુ, બરાબર છે। તો બંને ચાંપ એકબીજાને પી અને ક્યુમાં છેડે છે। ચાલો પી ક્યુ એ બી અને એમમાં છેડે છે, તો શું કરીશું? પી ક્યુને જોડી દો, બરાબર, સીડી ફૂટ પર ટીમકો, અને પી અને ક્યુને જોડી દો। પી ક્યુને વારાફરતી આપણે જોડી લઈએ, ચાલો થઈ ગયું। તો આ થઈ મળી રેખા પી ક્યુ, રેખા પી ક્યુ। તમે જોઈ શકો છો એમ રેખાખંડ એ બીને ક્યાં છેડે છે? આ રહ્યું, આ શું મળ્યું? બિંદુ એમ, બરાબર છે। તો રેખા પી ક્યુ એ રેખાખંડ એ બીને બિંદુ એમમાં છેડે છે,
અને તમે ફૂટપટ્ટીથી માપી પણ શકો જેટલું અંતર એથી એમનું મળશે ને તમને, જેટલું અંતર એથી એમનું મળશે એટલું જ અંતર એમથી બી સુધીનું પણ થશે, બરાબર. એટલું જ નહીં પણ તમે કોણ માપક લઈને ખૂણો માપશો ને તો આ ખૂણા કેટલા માપના થશે, 90ના માપના, બરાબર છે. એટલે કે ખૂણો એમ ચારે બાજુ કેટલા માપનો થશે, 90 માપનો, બરાબર. માટે શું કહી શકાશે કે PQA બરાબર, રેખા PMQ, રેખા PMQ એ રેખાખંડ ABનો, PMQ એ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક છે, કાટખૂણો બનાવે છે અને બે સરખા ભાગમાં રેખાખંડ ABને વહેંચે છે, બરાબર. ધ્યાનથી રચના જોઈને બે ચાર વખત દોરીને પ્રેક્ટિસ કરવી. રચના નંબર 11.3. આપેલા કિરણના ઉદ્ભવ બિંદુએ 60ના માપના ખૂણાની રચના કરવી, બરાબર છે. તો આ પણ આપણા માટે ખૂબ મહત્ત્વની રચના છે. 60ના માપનો ખૂણો એ બધી જ આકૃતિઓમાં આપણે એની જરૂર પડશે, એટલે ખૂબ ધ્યાનથી જોવું. 60ના માપની ખૂણાની રચના કરવી, બરાબર છે. હવે 60નો માપનો ખૂણો આપણે દોરીએ છીએ. ચાલો એ કેન્દ્ર લઈ યોગ્ય ત્રિજ્યાવાળું એક ચાપ દોરો. ચાલો તો આપણે પહેલાં શું કરીશું, કોઈ એક કિરણ દોરી દઈએ છીએ આપણે. બરાબર, જોજો આપણે કોઈ એક કિરણ દોરીએ છીએ, કોઈ એક કિરણ. કોઈ એક કિરણ AB રચો, બરાબર છે. આ થઈ ગયું કિરણ, કિરણ AB, બરાબર. ચાલો એના પછી શું કરીશું આપણે, આપ્યું છે મુજબ એ કેન્દ્ર લઈને યોગ્ય ત્રિજ્યાનું ચાપ દોરો. શું કરવાનું છે, યોગ્ય ત્રિજ્યા લઈ લો, બરાબર. જે તમે કિરણ દોર્યું છે કેન્દ્ર કોને બનાવવાનું છે, એને. તો આ થઈ ગયું આપણું બિંદુ A. યોગ્ય માપ લઈ લો, કેન્દ્ર બનાવી દો, એ અણીકે રાખવાની છે બિંદુ A ઉપર, અને તમને યોગ્ય લાગે એવું અડધાથી થોડું વધારે માપ લઈ લો અને એક ચાપ દોરો, બરાબર છે. બરાબર જોઈ શકો છો તમે આ ચાપ જ્યાં છેડે કિરણ AB ને ક્યાં છેડે છે, આ રહ્યું, એ નામ આપી દો બિંદુ D, બરાબર. એ કેન્દ્ર લઈ યોગ્ય ત્રિજ્યાવાળું વર્તુળનું ચાપ દોરો. તો આ એ કેન્દ્ર લઈ લીધું, યોગ્ય ત્રિજ્યા લઈ લીધી અને આ ચાપ દોરી લીધું. આ ચાપ ક્યાં છેડે છે, બિંદુ Dમાં છેડે છે, કિરણ AB ને બિંદુ Dમાં છેડે છે, બરાબર. હવે એના પછી D કેન્દ્ર લઈને તે જ માપની ત્રિજ્યા લઈ ચાપ દોરો, બરાબર. આ જે માપ લીધું છે એ માપ બદલવાનું નથી, એટલું જ માપ રાખો, કેન્દ્ર બદલી નાખો. કોને કેન્દ્ર બનાવી દો, બિંદુ Dને જુઓ. આપણે બિંદુ D પાસે લાલ પોઈન્ટ મૂક્યો છે, જ્યાં આ કિરણ અને ચાંપ છેદતું હોય ત્યાં બિંદુ D નામ આપો અને કેન્દ્ર Dને બનાવો અને ચાંપ દોરો. થઈ ગયું. તો આ જે ચાંપ છેડે ત્યાં શું નામ આપો, બંને ચાંપ, આગળનો ચાંપ અને હમણાં દોર્યો હોય આ બિંદુ છેડે ત્યાં નામ આપો બિંદુ. હવે Eમાંથી પસાર થતું કિરણ AC દોરો. ક્યાંથી પસાર થતું હોય, Eમાંથી. તો બિંદુ A પાસે ફૂટપટ્ટી મૂકી દો અને Eમાંથી પસાર થતું હોય એવું કિરણ AC દોરો, બરાબર છે. તો આ થઈ ગયું કિરણ AC, Eમાંથી પસાર થાય છે. તો આ જે ખૂણો મળ્યો, કયો ખૂણો, ખૂણો CABA કેટલા માપનો ખૂણો છે, 60ના માપનો છે. ખૂણો CAB બરાબર 60, બરાબર છે. તો આપણી આ ત્રણ રચનાઓ થઈ. પહેલી રચના એક, રચના નંબર 1 આપણે દોરી હતી, એ આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો, બે સરખા ભાગમાં વહેંચતું હોય એવું કિરણ દોરવું એટલે બે સરખા ખૂણાઓ મળશે. બીજું, આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો, રેખાખંડને સરખા ભાગમાં વહેંચે અને કાટખૂણો મળે એવો રેખાખંડ, એને આપણે દ્વિભાજક કહ્યું. અને ત્રીજી રચના જે છે આપણી, એ 60ના માપનો ખૂણો રચવો, બરાબર છે. તો આ રચનાની વારે ઘડીએ ખાસ પ્રેક્ટિસ કરવી, જેથી કરીને આપણને આગળ રચના દોરવામાં બહુ તકલીફ પડશે નહીં.